અને મઢડામાં અમીર બાપુ સોનભાઈ મારા બાપુ દેવ થઈ ગયા. એટલે બધી જ્ઞાતિના બધા માણસો ખરેખર આવે છે સોનભાઈ માના. અને એમાં 80 માથે 4 વર એટલે 84 વર્ષની બાજુ બાપુ ઉમરો. આજનું બાબરાની બાજુનું અમરેલી જિલ્લાનું બાબરા અને બાબરાની બાજુનું કીડી ગામ. અને ઈ ગામમાંથી 2.5 ફીટ ચારણ 84 વર્ષની ઉંમર. અને સાહેબ ચાંદીના પતરા જેવી દાઢીને મઢડાના પાદરમાં પગ મૂક્યો ભાઈઓ, ઝાડવાને મળ્યો ચારણ ડુવાડવા. સોનભાઈ માના કાનબાવીને કોકે કીધું કે કીડીથી અમીરભાઈ જામંગ ગાયા છે. સોનભાઈ માએ ગડગડતી દોટ મૂકી અને અમીરભાઈના ખંભે માથું મૂકીને આઈમાં બહુ રોયા છે. ત્યારે કોકે કીધું આઈમાં બાપુ દેવ થઈ ગયા, એને તો અઠવાડિયું થઈ ગયું અને તમે અઠવાડિયામાં નથી રોયા, એટલું રોણું તમને આજ આવ્યું માં. તેથી મઢડાના પાદરમાં સોનભાઈ માં એટલું બોલ્યા હતા, રોવું તો બાપ મરે ને કઈ દીકરીને ન આવે, પણ અમીરભા આ વિહળ જામંગ જેવો ખંભો હોય ને કઈ આંખમાંથી આંહુડા પડે બાપ. એમાં બધાને કહું છું તમારી દુઃખની વાત, તમે મૂંઝાણા હોય ને તો તમારી અંતરની હયાની વાત, તમારા આંસુની કિંમત હોય ને એની આગળ કરજો. રાકાની આગળ રોતા નહીં, નકર તમને ભૂંડા લગાડશે બજારમાં ભાઈ. ગમે ત્યાં ન એમ કહી દેવા ગમે અમે લૂંટાઈ ગયા, અમારું પૂરું થઈ ગયું, હવે અમારું શું કરવું, એને કહી દેવાનું કે હજી મજા મજા જ છે ભાઈ. હા, અને સમજદાર હોય, હું કાયમ પેલાય બોલું આજ પણ બોલી દઉં કે ભાઈબંધ એને જ કહેવાય. આંબડીના પાદરમાં વિહળ રાબાની આરે જે મિત્રતા હતી, 11 ચારણો અને 1 કેશવ ગ્રહ, 11 ચારણો ની હારે. એક ભાઈબંધ તો બહાર હતો, જયારે ધીંગાણું થયું બેગડા ની સામે, અરણમ માથામાં બેગાણીએ લખ્યું હામ હામી તરવારુ ની બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલતી હતી. અને નક્કી કરેલું આ કુંડાળામાં આવીને આપણે મરવાનું. 11 જણા કુંડાળામાં આવી ગયા, ચિતાયું ખડકાઈ ગઈ અને ચિતાયું હળગમાં મનાણી હડ 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 કરતી જવાળાયું છે આભને આંબા મનાણી. એક ભાઈબંધ 12મો અને એને ખબર નથી ભાઈ ધીંગાણું થયું આંબડીમાં, તીધી ફોન હતા નહીં ભાઈ એ જમાનામાં. અને આમ જ્યાં પાદરમાં આવ્યો ને ચિતાયું જોઈ ભાઈ ધુવાડાના ગોટા નીકળતા, કોણ છે આ બધું, શું થયું કે બેગડાની ફોજ સામે વિહળ રાબાએ ધીંગાણું કર્યું અને એમાં 11 ભાઈબંધો. એક લોયા કહેવાનું મન થાય એ ચિતાયું હળગતી. અને 12મો ભાઈબંધ જ્યાં બહાર ગામથી આવ્યો ને એને એમ કીધું કે હવે મારે જીવતરનો મોહ નથી, અમે પ્રતિજ્ઞા લીધી હતી જીવશું તો હારે અને મરશું તો હારે, કૂદકો મારી ચિતામાં પડી ગયો ભાઈઓ. આજ પણ 12 ખાંભી ઊભી છે. આને ભાઈબંધ કહેવાય સાહેબ. પછી નવા મોડલની ગાડી લઈ આવો ફોર્ચ્યુનર ને હેન્ડઓવર ને પછી દીકરા ગોઠવાઈ જાય ને એ કોઈ દી લાંબુ ન આલે, બરોડા તો માન પૂગે, સુરત ઠેઠ ન પૂગે ભાઈ. બરાબર ને જાડેજા સાહેબ, તમારો દુઃખનો સમય હોય તો જગતી ને તો બધા તાપે સાહેબ. હજો કે ઓલાઈ ગઈ ટાઢ્યું ને કોણ તાપે, ખબર છે કે આ જેલમાં છે, 6 મહિના જામીન નથી મળવાના. એ બારી ઉભા રહીને કે બાપા મુંજાતો ને તારા ઘરે હું દાણા મૂકી આવીશ, હટાણું દી આવીશ, મુંજાતો ને હો આ ભાઈબંધ. આ પછી તમારી વાહ વાહ થવા માંડે ને પછી એકચ્યુઅલી અમે તો તમારી રાહ જોતા હતા, તમે અમારી રાહ નહોતા જોતા સાહેબ. માલ હે તો મોહબ્બત હે, તમે રૂપિયાની રાહ જોઈને બેઠા હતા, અમે તો કેદુના માર્કેટમાં છીએ ભાઈ. તમે ક્યાં હતા? હા, માર્કેટ તો એનું આવે જેની મઢડાથી સહી સિક્કા લાગી ગયા હોય ને ભાઈ. એટલે મને યાદ આવે છે આ બધા સમજણા છે, સમજદાર છે. મને ગાંધીજીનો પ્રસંગ યાદ આવ્યો. આમ તો જાડેજા સાહેબ બેઠા છે ડીએફઓ, એટલે પેલા થોડી મારે વાતો કરવી છે બહાદુર બાપુ. વર્ષો પહેલા આ ગાંધીજી ઘણા એવું કહેતા હોય છે, અને કોઈ પણ માણસમાં નક્કી કરી લેવું, બધામાં બધા ગુણ ન હોય ભાઈ, કોઈમાં ગુણ હોય, કદાચ 50 ગુણ તમે સારા કામ કર્યા હોય તો એમાં 2 નેગેટિવ પણ હોય, પ્લસ પોઈન્ટ પણ હોય અને માઇનસ એ હોય. એમાં પછી આપણે એ જોવાનું કે એમાં સારા ગુણ કેટલા છે. અને ઘણાને ખોટું કાઢવા સિવાય બીજો ધંધો જ નથી. તમે કદાચ ઘણાને તમે જોજો, લાખો રૂપિયા પોતે વાપરીને બીજાનું સારું કરે ને તો એમ ખવરિયા બેઠા બેઠા એમ કે એમાં શું નવાઈ કરી. તમે બીડી ઘરની લઈ આવો ભાઈ. સાહેબ જે બીજા માટે કોક માટે સારું કરે છે એને દાંત તો આપો યાર, કે તમે બહુ સારું કર્યું, તમે બીજાની દીકરી માટે સમૂહ લગ્ન કર્યા, કે બીજા માટે તમે આટલું કર્યું, એના માટે વાહ વાહ તો કરો. દેવોને તો કાંઈ નહીં દાજવા તો હોય ને સાહેબ. ખહુરિયા શબ્દ મને ઘણા ટાઈમ પહેલા એક ભાઈ પૂછેલું, બહુ ભણેલા હતા મને કે તમે એકચ્યુઅલી આ ડાયરામાં ખહુરિયા બોલો, ખહુરિયા એટલે શું એમ. એટલે મેં એને ખહુરિયાની જાડી દેશે વ્યાખ્યા આપી કે ગામડાની બજારમાં સિટીની સોસાયટીમાં ટબા ટબા કૂતરા હોય, કૂતરા બધે હોય જ, વિદેશમાં હશે મારા અંદાજે, એવું ને ઓસ્ટ્રેલિયા લંડન છે કૂતરાનો, કૂતરા બધે હોય ભાઈ, એ કૂતરા એની રીતે જ છે ભાઈ. એ તમારે ગમે એટલા લાખની કરોડની ગાડી હોય તો એને કાંઈ ફેર ન પડે ભાઈ. સમજી ગયા છો ને આપ બધા? ડાયા તો છો જ. હા, કદાચ 5 કરોડની લાવીને મૂકી દો, રોયલ્સ રોયલ મૂકો તો 1.5 ત્રણ કૂતરાને કાંઈ ફેર ન પડે ભાઈ. એટલે મને કે ખહુરિયા એટલે શું એકચ્યુઅલી, મેં કીધું ગામની બજારમાં ટબા ટબા કૂતરા હોય, મલકના અઠવાડિયાની કુંડીઓ પીન હોતા હોય,
અને માથેથી બંગા આંટા મારે આમ કાન ન હલાવે એટલે આળહુ ના પેટના હોય, અને ઈ જયારે હામ હામ આવી જાય ને અને એનો બાટકો બોલે ને ટબા ટબાનો, તો ખહુરિયા દિવાલના ખૂણે થી જોતા હોય મરુગર નું ટબા ટબા બાજે આમાં વચમાં પડાય નહીં ભાઈ, આને ખહુરિયા બોલાય. અને આમાં હું ઘણી વાર કઉ છું, હવે તો બધું આ બેનું દીકરીઓને ખબર છે, કન્ડિશનર ને શેમ્પુ ને સાબુ ને બધા બહુ હારા આવી ગયા બધું. બહુ પેલા નીખું પડતી માથામાં, ટોલા પડતા એટલે નીક પડે ને નીક માથામાં, પછી નીક ને પ્રમોશન મળે. કેમ આપણે કોન્સ્ટેબલ માંથી હેડ કોન્સ્ટેબલ ને પીએસઆઈ ને પીઆઈ ને ડીવાયએસપી ને એસપી ને પ્રમોશન હોય ને, એમાં નીક પડે માથામાં નીખું પડતી એટલે નીક ને પ્રમોશન આવે ને એમાંથી ટોલો બને, પછી ટોલાનું કોઈ પ્રમોશન છે જ નહીં, ટોલો ટોલો જ રહે જીવે ત્યાં સુધી મરે તો. ઘણા સમાજમાં ટોલા જેવા છે, ટોલા જેવા જ રહ્યા જીવાય ત્યાં સુધી મર્યા ત્યાં સુધી ભાઈ. આ પાડો જન્મે તો પાડો રહે, ગુજરી જાય તો પાડો જ રહે, એનું કોઈ નામ બદલાય જ નહીં. એ જન્મે એટલે કે ભાઈ પાડો આવ્યો, પછી ગુજરી જાય તો કે ભાઈ ગુજરી ગયો, હું ગુજરી ગયો, પાડો ગુજરી ગયો. કિંમત એની થાય છે સાહેબ, સત્ય ઘટનાની વાત કરું, કેટલું જીવો મહત્વનું નથી, વિવેકાનંદે કીધું છે કેવું જીવો મહત્વનું છે સાહેબ. 39 વર્ષની ઉંમર ખાલી 39 અને શિકાગો ની માલિકો સાહેબ, આજ 35 તરી તરી વરહના 22 25 વરહના આપણે થયા, બીજી સોસાયટી ઓળખતી ન હોય. એકચ્યુઅલી તમારું નામ તો કે રાકેશ, કોનો રાકેશ ખબર ન હોય. 39 વરહ નો વિવેકાનંદ શિકાગોમાં આપણી ધર્મ સંમેલન ની વાત કરે કે માય સિસ્ટર એન્ડ માય બ્રધર, એનું માત્ર ને માત્ર આયુષ 39 વર્ષ નું હતું. અને હરેશભાઈ 39 વર્ષ ની ઉંમર તો સ્વામી વિવેકાનંદ જીવા છે ખાલી, અને એ શિકાગોમાં જેથી એને આપણા ધર્મ ની વાત કરી સંમેલનમાં, અને સાહેબ સન્નાટો સવાઈ ગયેલો હો, ઇંગ્લિશમાં બોલવાનું નહીં, ગુજરાતી નહીં, શિકાગોમાં. અને આમ ત્યાં મંચ માંથી વિવેકાનંદ હેઠા ઉતર્યા, વાત હજારો વાર કરી ચુક્યો છો, હજી મને મન થાય છે. એ આમ નીચે ઉતર્યા, અમેરિકાની યુવતીએ અમેરિકાની દીકરીએ આપણી ભાષાની વાત કરું તો કાંડું ઝાલી લીધું વિવેકાનંદ. અને વિવેકાનંદે એટલું કીધું કે મારે તારી આરે લગ્ન કરવા છે. શું કામ? કે તારા જેવો દીકરો અમેરિકાની ધરતીને મળે એટલા માટે. અને તેથી આ દેશનો દીકરો એટલું બોલ્યો છે સાહેબ, ભૂલમાં કોક દાંત કાઢે હે હે કરીને ધોડ્યા જાય ને, એના કામ નથી આમાં. તેથી કાંડું મુકાવી અને શિકાગોની ધરતીમાં સ્વામી વિવેકાનંદને ક્યારેક વાંચજો. એને એમ કીધું તું તારે દીકરાની જરૂર છે ને, હા, કે આજથી તું મારી માં થઈ જાવ, હું તારો દીકરો થઈ જાઉં, મારા હાડમાં બીજી વાત ન હોય. અને આ આ પડકારો કર્યો ને વિવેકાનંદે, એટલે અટાણે તમે જાઓ ને શિકાગોમાં, હજી વિવેકાનંદ ચોક હજી આજ પણ છે. 39 વર્ષના આયુષમાં જો વિદેશમાં જેના નામના ડંકા વાગતા હોય એને દુનિયા યાદ કરે. ભાઈ ભૂલમાં દાંત કાઢે ને 5-5 કિલોમીટર સુધી ગોધરાણ ઝાપા સુધી ગગટિયા થતા હોય. હા, અને અમારા તો બાપુ બહુ ભડકે છે, ગોધરાણ નામ પડે ને હારા હારા ઝાડવા ભાંગે છે ભાઈ. હા, મને ચૂંટણી લડવા નથી દેતા, કે ટિકિટ દઈ દેતો, મારી જાહેરાત જ એવી છે કે મારે પેલા તો ટિકિટ મળે ને એટલે પેલા તો ગોધરા થી સૌરાષ્ટ્ર ની ટ્રેન ચાલુ કરવી છે. હા, અમુક જે આઈટમ એમનામ રહી ગઈ છે ને એને સ્પેશિયલ પાટો આપી દેવો છે, તમે તમારે નીકળો જાઓ. હા, અમુક પૈસા પીડ્યા છે, એમાં દાંતી રાંપ કઈ હેલું જ નથી, એમનામ ખેતર ઉજળ પીડ્યા છે, એને કહી દેવું છે સીધા જ બેસી જાવ ને સીધા આવી આવો ગોધરા હાલો. હા, પછી ન્યાય અમારો હોરઠમાં જાણી જાય બોર્ડ લાગવા માંડ્યા, ગોધરા નિવાસ, ગોધરા નિવાસ. પણ આ ચારણો તો કેટલા ભાગ્યશાળી છે સાહેબ, આ પોપટપરાનું પાદર. અને હું તો એમ કઉ છું, ચારણ પગ મૂકે ની જમીન તાસીર વાળી હોય, બાકી ચારણ એમને રોકાય નહીં. જમીન ની ત્રેવડ હોય સાહેબ, ખમીર હોય, અને ખમીર ન્યા સુધી વયું આવતું હોય. અને આ કળયુગમાં રૂડું લગાડવાની વાત છે જ ને આયા, કે તમને રૂડું લગાડી દો ને ગાડે બેઠો ને તમારા ગુણ ગાઈ લો એમ નહીં. આ હળહળ કળયુગમાં જો ભરોસો હોય, ચારણ જગદંબાયું બોલે એ તો થાય જ, પણ અમારા ચારણની દીકરીઓ આ કળયુગમાં ખમા કહી દે ને, પછી કોઈના બાપની ત્રેવડ નથી, લાંબી આંગળી કરી કે જો વિશ્વાસ હોય તો સાહેબ. હજી આ કળયુગમાં ચારણની દીકરી બોલે થાય, શું કામ ન થાય. નરેન્દ્ર મોદીનો બહુ જૂનો ફોટો તમે જોઈ લીજો, હવે તો એના નસીબે થયા છે, આપણે એવો દાવો નથી કરતા કે આ માતાજી આશીર્વાદ દીધા. કારણ કે ભગત બાપુએ કીધું છે કે કર્મ કરવા થકી ચોર સંતો બન્યા, અને કર્મ થી વિપ્ર ચંડાળ થતો, કર્મ થી લક્ષ્મી પાઈ માં લોટતી, કર્મ થી પાઈ નો કોઈ દેતું, જન્મ્યો જગત માં કાગ હું, જ્યારથી ત્યારથી મન કૃષ્ણ નો તાર લાગ્યો. નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાતના સીએમ હતા, મુખ્યમંત્રી હતા, અને એમાં આખો અભિયાનનો કાર્યક્રમ હાલતો હતો, અને એમાં ગામડા ગામમાં ગયા, ગામનું નામ મને યાદ નથી, ફોટો હજી પણ છે જૂનો, આમાંથી કોઈ જોયો હશે. અને મોદી સાહેબ જયારે સીએમ તરીકે એ ગામડામાં પગ મૂક્યો, અને એને પૂછ્યું કે ગામ કોનું છે, કે ગામ તો ચારણોનું છે, આમ તો જયારે વરણ હતા પણ ચારણોનું ગામ છે, એટલે સ્વાગત કરે ને સીએમ નું દીકરીઓ. ત્યારે મોદી સાહેબ એવું બોલેલા કે મને ચારણનું ગામ હોય તો કયો પેલો વેલો ચાંદલો ચારણની દીકરી કરે, મારે એને આશીર્વાદ લેવા છે ભાઈ. આ ફોટો જોઈ લીજો જૂનો, હજી પણ છે મોદી સાહેબ નો. અને સાહેબ લોબડી નો છેડો ખંભે રહી ગયેલો, અને નેહડામાં જીવા વાળી સાધુ જીવા વાળી હો. આ સોનબાઈ માં કીધું છે ચારણ ની દીકરીઓને બંગલાના રૂપિયાનો કોઈ દી મોહ ન હોય,
બાદુરી બાપુ ચારણની દીકરીના બંગલાના મોહ નો હોય. આ જામનગર ગુલાબ કુંવરબા અને મઢડા સોનબાઈ માને કીધું તું મઢડામાં મોટો બંગલો બનાવી દઉં. બોલો સોનબાઈ માં બંગલો બનાવી દઉં મઢડામાં મોટો. તેથી મારી મઢડા વાળીએ કીધું તું કે ગુલાબ કુંવરબા અમારી ચારણની દીકરીઓ તો વાહિદા કરે, ચારણની દીકરીઓ તો મજૂરી મહેનત કરી લે, ચારણની દીકરીઓને બંગલાના મોહ ન હોય કોઈ દી. અને અમારે બંગલાના મોહ હોત ને તો આયુર્વેદના પાદરમાં 1800 પાદરના ધણી ઘોડાના ડાબલે અમારી જગતંબા ખોડિયારે બનાવી દીધા છે. અમારે બંગલાના મોહ ન હોય કોઈ દી.